એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા આગલા ટોપિક્સમાં જોયા જ ગયેલા છે કે જૈવ વિવિધતા છે તો એનો નાશ કઈ રીતે થઈ રહ્યો છે, કેટલી નુકસાની થઈ ગયેલી છે, આ નુકસાની થવાના કારણો કયા છે તેના વિશે આપણે ચર્ચા કરી. તો હવે આપણે જોઈશું કે કઈ રીતે જૈવ વિવિધતા છે તો એને બચાવી શકાય, એને બચાવવાના પ્રયાસો વિશે ચર્ચા કરીશું. તો જૈવ વિવિધતાની નાબૂદી ન થાય, જુદી જુદી જાતિના સજીવોનું અસ્તિત્વ ટકી રહે તેની માટે બે અભિગમ અપનાવવામાં આવેલા છે, સ્વસ્થાન સંરક્ષણ અને નવસ્થાન સંરક્ષણ. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું સ્વસ્થાન સંરક્ષણ વિશે. સ્વસ્થાન સંરક્ષણ કે જેને ઇંગ્લિશમાં ઇન સીટુ કન્ઝર્વેશન કહેવામાં આવે છે. તો ઘણીવાર તમને સ્વસ્થાનની જગ્યા પર ઇન સીટુ કન્ઝર્વેશન પણ આવે છે, તો તમારે આ બંને શબ્દ ધ્યાનમાં રાખવાના. સ્વસ્થાન સંરક્ષણ એટલે એનો મતલબ એવો થાય છે કે સજીવને તેમના કુદરતી નિવાસસ્થાનોમાં સુરક્ષિત જાળવણી રાખવાનો અભિગમ છે. એટલે કે સજીવો જે જંગલમાં રહેતા હોય કે જે એરિયામાં રહેતા હોય ત્યાં જ એમની સુરક્ષિત જાળવણી કરવાની, એમની જગ્યાની ફેરબદલ કરવાની નહીં. જે સ્થાને રહેતા હોય તે સ્થાનને એમને રાખીને સુરક્ષા આપવાની, એમને ખોરાક આપવાનું તેમજ એમની સંખ્યામાં વધારો થાય તેવા પ્રયાસો આ અભિગમમાં કરવામાં આવે છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો જો આપણે વાઘને બચાવવા માંગતા હોય તો એની માટે સમગ્ર જંગલને બચાવવું પડે, તો વાઘને એ જંગલમાંથી ખસાડવાનો નથી, પરંતુ વાઘને એ જ જંગલમાં રાખવાનો છે અને એ જંગલમાં એને સુરક્ષિત રાખવા માટે આપણે એ જંગલની પણ સુરક્ષિત કરવું પડે છે. તો એને સ્વસ્થાન જાળવણી કહેવામાં આવે છે. જુદી જુદી જાતિઓ અને જનીન સંપત્તિને તેના કુદરતી નિવાસસ્થાનમાં જાળવણીના અભિગમને સ્વસ્થાન સંરક્ષણ કહેવાય છે. જેમ કે માછલીઓને પાણીમાં જ રાખીને એની જાળવણી કરવાની, વાઘ હોય તો એને જંગલમાં જ રાખીને એની જાળવણી કરવાની, નહીં કે એને પછી પ્રાણી સંગ્રહાલયમાં ટ્રાન્સફર કરવાની, બરાબર. તો જે તે વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે કોઈ અન્ય સજીવ હોય તેને એના કુદરતી નિવાસસ્થાનમાં જ રાખીને એની જાળવણી કરવાની, તો એને સ્વસ્થાન અભિગમ કહેવામાં આવે છે અથવા તો એને સ્વસ્થાન સંરક્ષણ કહેવામાં આવે છે. તો એની માટે આપણે અલગ અલગ ટોપિકથી ચર્ચા કરીશું. જેમ કે પહેલો ટોપિક છે કે ભારતમાં પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશોની જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તરીકે કાયદેકીય સુરક્ષા આપવામાં આવી છે. એટલે કે ભારતમાં એવા પ્રદેશો કે જ્યાં અદ્વિતીય એટલે કે અચંબામાં મૂકી શકે એવા અને ખૂબ મોટા પાયે જૈવ વિવિધતા ધરાવતા જે પ્રદેશો છે તો એવા પ્રદેશોને આરક્ષિત વિસ્તારમાં કન્વર્ટ કરી દીધા, ક્યાં તો એને રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેરવી દીધા, ક્યાં તો એને અભયારણ્ય તરીકે ફેરવી દીધા અને એને શું કહેવાય, કાયદાકીય સુરક્ષા આપવામાં આવે છે. એટલે કે એ એરિયા એ કોનો કહેવાય, તો ગવર્મેન્ટનો કહેવાય. ત્યાં અંદર જવું હોય, ક્યાં તો ત્યાં અંદર જઈને એક વનસ્પતિ પણ તોડવી હોય ને, તો એની માટે ગવર્મેન્ટની પરમિશન લેવી પડે. એ એવો આરક્ષિત વિસ્તાર હોય કે ત્યાં કોમન પબ્લિક ગવર્મેન્ટની પરમિશન વગર જઈ ન શકે, કોઈ પણ પ્રાણીઓનો શિકાર કરી ન શકે. ઇવન જો આ એરિયામાં કોઈ પ્રાણી મરી પણ જાય ને તો એને ત્યાંથી ખસેડવું હોય ને તો ગવર્મેન્ટની પરમિશન લેવી પડે. તો એવા કાયદાકીય સુરક્ષા હેઠળ
वनस्पति छे, प्राणीओ छे, तेने साचववामां आवे छे। तो भारत में एवा टोटल 14 जैवावरण आरक्षित विस्तार छे, 90 राष्ट्रीय उद्यान छे अने 448 जेटला वन्यजीव अभयारण्यो छे। तो आज ये आंकड़ा छे तमारे एक मार्कना क्वेश्चन माटे याद रखवानो। हवे स्वस्थानु संरक्षण माटे आपणे बीजा टॉपिकनी चर्चा करीशुं, एनी अंदर ज हॉटस्पॉट। हॉटस्पॉट एटले कोने कहेवाय के एवो विस्तार के जहाँ खूब मोटा पाये जैव विविधता जोवा मळे तो एने हॉटस्पॉट कहेवामां आवे छे। तो त्यां ए जैव विविधतानी जाळवणी करवू खूब ज जरूरी छे। जो त्यां जैव विविधतानुं जाळवणी करवामां न आवे तो एने क्षति थता थोड़ो टाइम पर लागतो नथी। जो एनी जाळवणी न करवामां आवे तो जातिओ धीरे धीरे लुप्त थई जाय छे। तो आवा जे हॉटस्पॉट छे तेने गवर्नमेंट रेस्ट्रिक्टेड एरिया करी नाखे। रेस्ट्रिक्टेड एरिया एटले के कॉमन पीपल जे होय ते गवर्नमेंटनी परमिशन वगर त्यां जई पण न शके, अने जो गवर्नमेंटनी परमिशनथी इनकेस એ એરિયામાં જાય તો ત્યાં એ શિકાર પણ ન કરી શકે, કાં તો ત્યાંથી કઈ વસ્તુ લઈ પણ જઈ શકે નહીં। તો હવે આપણે હોટસ્પોટ વિશે ચર્ચા કરીએ કે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા તેમજ ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા ધરાવતા। તો ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા ધરાવતા, સ્થાનિકતાનો અર્થ એવો થાય છે કે એવી જાતિ કે જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય છે તે અન્ય જગ્યાએ જોવા મળતી નથી તો એને શું કહેવાય, સ્થાનિકતા કહેવામાં આવે છે। તો એવી જાતિઓના સંરક્ષણ તેમજ આ જાતિ સમૃદ્ધિ ધરાવતા જે વિસ્તાર હોય, પ્રદેશ હોય, જેને હોટસ્પોટ કહેવામાં આવે છે। કહેવાનો મતલબ એવો છે કે ધારો કે આ પ્રદેશ છે તો આ પ્રદેશ કે જેમાં ખૂબ જ મોટા પાયે જાતિ સમૃદ્ધિ હોય અને ખૂબ જ ઉચ્ચ પ્રમાણમાં સ્થાનિકતા જોવા મળે છે। સ્થાનિકતા એટલે કે એવી વનસ્પતિ કે પ્રાણીની જાતિ કે જે અન્ય પ્રદેશમાં જોવા મળતી નથી તો આ વિસ્તાર ક્યાં તો આ પ્રદેશને શું કહેવાય, હોટસ્પોટ કહેવાય છે। તો તેને જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશ કહેવાય છે। એટલે કે આપણે કહીએ ને કે અમુક જાતિ હોય, અમુક વનસ્પતિની હોય કે પ્રાણીની જાતિ તે અમુક જ દેશમાં જોવા મળે છે તો એને શું કહેવાય, એક પ્રકારનું એને હોટસ્પોટ કહેવામાં આવે છે। તો શરૂઆતમાં એવા 25 જેટલા જૈવ વિવિધતાના હોટસ્પોટ નોંધાયા હતા, પછી આગળ જતાં એમાં 9 હોટસ્પોટનો ઉમેરો થયો એટલે ટોટલ કેટલા થયા, તો ટોટલ 34 જેટલા હોટસ્પોટ હાલની તારીખમાં પૂરા વિશ્વમાં નોંધાયા છે। આપણે આ ઇન્ડિયાની નથી વાત કરતા, ઓલ ઓવર વર્લ્ડની વાત કરીએ છીએ કે જેમાં 34 એવા હોટસ્પોટ જોવા મળે છે। તો એમાંથી 3 એવા હોટસ્પોટ છે કે જેમાં આપણે કહીએ ને કે જૈવ વિવિધતા મોટા પાયે જોવા મળે છે, જેમ કે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો બર્મા અને હિમાલય। તો આ જે 3 સ્પોટ છે, પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો બર્મા અને હિમાલય, તો આ એ 3 સ્પોટ છે કે જેને આ 34 હોટસ્પોટમાં આવરી લેવામાં આવેલા છે। આટલા 34 જેટલા હોટસ્પોટ નોંધાયા હોવા છતાં પણ આ જે હોટસ્પોટ છે એટલે કે ધ્યાન ખેંચતા જે પ્રદેશો છે કે જ્યાં જાતિ સમૃદ્ધિ ખૂબ જ મોટા પાયે જોવા મળે છે, તો આ જે 34 હોટસ્પોટ છે તે પૃથ્વીનો 2%થી પણ ઓછો એરિયા કવર કરે છે। તમને એવું લાગે 34 હોટસ્પોટ છે તો કેટલો મોટો વિસ્તાર હશે, પણ આઈડિયલી જોવા જાય તો પૃથ્વીના 2%થી પણ ઓછો એરિયા જે છે તે આ 34 હોટસ્પોટ કવર કરે છે। તો આવી રીતે આ 34 હોટસ્પોટ છે કે જ્યાં એ જાતિ સમૃદ્ધિથી ભરપૂર છે ત્યાં એવી વિવિધ જાતિઓ જોવા મળે છે, તો એને શું કર્યા, એને ગવર્મેન્ટે કાયદાકીય સુરક્ષા હેઠળ રેસ્ટ્રિક્ટેડ એરિયા કરી દીધા।
બરાબર તો એના પરિણામે શું થાય કે ત્યાં કડક સુરક્ષા ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી કે જેના લીધે ત્યાં જાતિઓ જે લુપ્ત થતી હતી ને તો એના દરમાં 30% જેટલો ઘટાડો થઈ ગયો. તો આવી રીતે કેટલાક હોટસ્પોટ એરિયા જે હોય ત્યાં કાયદાકીય સુરક્ષા હેઠળ જો ધ્યાનમાં રાખવામાં આવે તો એના પરિણામે શું થશે, જે તે વનસ્પતિ કે પ્રાણીઓની જાતિ છે તે જળવાઈ રહેશે, લુપ્ત થશે નહીં. ઇવન જો લુપ્ત થવાના આરે આવેલી હોય ને તો આ સ્વસ્થાન સંરક્ષણને કારણે એ શું થાય, એની જાતિ લુપ્ત થતાં બચી જાય છે. તો આના માટે આવા કારણોસર સ્વસ્થાન સંરક્ષણ જે છે તેની શરૂઆત થઈ. હવે આપણે સ્વસ્થાન સંરક્ષણમાં ત્રીજા ટોપિકની ચર્ચા કરીએ તો પવિત્ર ઉપવનો. હવે આપણે વાત કરીએ ને ભારત એવો દેશ છે કે જેમાં શ્રદ્ધા એટલે કે જેમાં ધાર્મિકતામાં બહુ ભાર આપવામાં આવે છે, સંસ્કૃતિઓમાં બહુ ભાર આપવામાં આવે કે આપણે એમ કહીએ ને કે આ તો આપણી ઇન્ડિયાની પરંપરા છે કે આ વસ્તુ કરીએ. આપણો જે દેશ છે ને કે જે સંસ્કૃતિઓથી ભરેલો છે, તો એવી ઘણી સંસ્કૃતિઓ છે કે જે શું કરતી કે એ જંગલો માટે કેટલોક હિસ્સો છોડી દીધી. કે ઘણી એવી સંસ્કૃતિઓમાં એવું કરવામાં આવતું કે જમીન જે છે તે જંગલો માટે છોડી દેવામાં આવતો અને એ જે જંગલો છે તેની અંદર રહેલા જે વૃક્ષો છે, વન્યજીવો છે તેની પૂજા કરવામાં આવતી. એટલે કે ઘણી એવી સંસ્કૃતિઓમાં આ જંગલો માટે એક અલગ હિસ્સો જ છોડી દેવામાં આવતો અને એની અંદર બધા વૃક્ષો છે, વન્યજીવો છે તેની પૂજા કરવામાં આવતી હતી. ચલો આ તો જંગલોની આપણે વાત કરીએ, પણ નોર્મલી પણ આપણે વાત કરીએ તો આપણો ભારતમાં શું થાય છે કે જે તુલસી છે કે એવી કેટલીક વનસ્પતિ છે, ઇવન પ્રાણીઓમાં ગાય છે કે જેની શું કરીએ આપણે પૂજા કરીએ છીએ. તો એ શું છે, એક પ્રકારની આપણી સંસ્કૃતિ છે જેને બધા ફોલો કરે છે. તો અને એના પરિણામે શું થાય, એ લોકો પૂજા કરે અને એને એ જંગલનું રક્ષણ પણ કરે છે. તો જેની લીધે શું થાય કે જંગલ માટે જો હિસ્સો છોડી દે એટલે વૃક્ષો અને વન્યજીવોની જાતિ પણ ટકી રહે, બરાબર ને, વન્ય અને વૃક્ષોની જાતિ ટકી રહે એટલે કે પૃથ્વી પર જાતિ સમૃદ્ધિઓ છે તે ટકી રહે છે, જૈવ વિવિધતાનું નાશ થતું નથી. ઉલટી કા આ જંગલો માટે જે હિસ્સો છોડી દેવામાં આવે તેના પરિણામે જૈવ વિવિધતાનું એક પ્રકારનું સંરક્ષણ થાય છે. કારણ કે ઇન્ડિયામાં આપણે કેવા છે, જેનું પૂજા કરીએ તેને ક્ષતિ પહોંચાડતા નથી. એને આપણે જેની પૂજા કરીએ એટલે સમજીએ આપણે શું કરીએ, એને ભગવાન માનીએ. આપણે ગાયને પણ શું કરીએ, ભગવાન માનીએ છીએ. એવું કહેવામાં આવે છે કે એમાં 33 કરોડ ભગવાન વસે છે. તો એવી રીતે ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ અને પ્રાણીને જે સુરક્ષિત વિસ્તારોમાં રાખવામાં આવે તો એ સુરક્ષિત વિસ્તારોને શું કહેવાય, પવિત્ર ઉપવન. એ પવિત્ર ઉપવન કેમ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં વસતા વનસ્પતિ અને પ્રાણીઓની પૂજા કરવામાં આવે છે. એવા તમને ઘણા એક્ઝામ્પલ આપણે લઈએ, જેમ કે મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરી, રાજસ્થાનની અરવલ્લી ટેકરી, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો અને મધ્યપ્રદેશના સરગુજા ચંદા અને વિસ્તારો કે જ્યાં આ પવિત્ર ઉપવન જોવા મળે છે કે અહીંયા જોવા મળતા જે વનસ્પતિ છે, પ્રાણીઓ છે તેની પૂજા કરવામાં આવે છે અને એનું રક્ષણ કરવામાં આવે છે, બરાબર. તો એના લીધે શું થાય કે વનસ્પતિ અને પ્રાણીઓને જાતિ ટકી રહે, એ લોકોને રક્ષણ મળી રહે. હવે આપણે મેઘાલય છે તો મેઘાલયના જે પવિત્ર ઉપવન છે તો મેઘાલયના પવિત્ર ઉપવનોમાં એ બહુ દુર્લભ અને સંકટમાં રહેલી ઘણી જે વનસ્પતિ છે તો એનું સંરક્ષણ આ ઉપવનના નિર્માણને કારણે થઈ ગયું છે અને ઇવન એવી કેટલીક વનસ્પતિ છે કે જે લુપ્તતાના આરે આવેલી છે તો આ પવિત્ર ઉપવનોના નિર્માણના લીધે એમની જાતિનું અસ્તિત્વ
હાલની તારીખમાં ટકી રહ્યું છે. તો આ સ્વસ્થાન સંરક્ષણના અભિગમ છે. હવે આપણે ચર્ચા કરીએ બીજા અભિગમની, કે જેનું નામ છે નવસ્થાન સંરક્ષણ. નવસ્થાન સંરક્ષણ એટલે કે એમાં જે સંકટમાં રહેલા જે પ્રાણી હોય, વનસ્પતિ હોય, તો એમને એમના કુદરતી નિવાસસ્થાનમાંથી ખસેડીને અન્ય સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવે છે, તો એને નવસ્થાન સંરક્ષણ અભિગમ કહે છે. એટલે કે ધારો કે પહેલાં એ લોકો અહીંયા રહેતા હતા, તો અહીંયા કુદરતી પરિસ્થિતિ એટલે કે અહીંયા જંગલની પરિસ્થિતિ એવી થઈ ગયેલી છે કે જેના પરિણામે અમુક પ્રાણીઓ છે કે જેને સર્વાઈવ કરવું ખૂબ જ અઘરું પડી ગયેલું છે, તો આ પ્રાણીને અહીંયાથી ખસેડી દેવામાં આવે છે અને અહીં અન્ય સુરક્ષિત જગ્યાએ એને મૂકવામાં આવે છે કે જ્યાં એને સારું વાતાવરણ આપવામાં આવે છે, એને ખાવાનું પણ પ્રોપર આપવામાં આવે છે. તો એને શું કહેવાય? નવસ્થાન સ્થાન સંરક્ષણ અભિગમ કહેવામાં આવે છે. તો આ વિશેષ જગ્યામાં એટલે કે એમને જે જગ્યાએ અન્ય નવી જગ્યાએ જ્યાં રાખવામાં આવે છે તેની વાત કરીએ, તો ત્યાં એમને સુરક્ષા પણ આપવામાં આવે છે અને કાળજી પણ આપવામાં આવે છે. તો આવા હેતુ માટે પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન અને વન્યજીવ સફારી ઉદ્યાનોની સેવાઓ આપે છે. એટલે કે આ કુદરતી નિવાસસ્થાનમાંથી જે તે વનસ્પતિ અને જે તે પ્રાણીઓને ખસેડીને આ પ્રાણી ઉદ્યાનમાં મૂકવામાં આવે, વનસ્પતિ હોય તો એને વનસ્પતિ ઉદ્યાનમાં મૂકવામાં આવે છે અને ત્યાં એમને સુરક્ષા પણ આપવામાં આવે છે અને એમની પ્રોપર કાળજી પણ લેવામાં આવે છે. એટલે ઘણા એવા પ્રાણીઓ કે જે જંગલોમાં વિલુપ્તતાને આરે આવી ગયેલા હતા, તો તેમને આવી રીતે પ્રાણી ઉદ્યાન ક્યાં તો પછી સફારી ઉદ્યાનમાં ખસેડી દેવામાં આવ્યા, જેથી કરીને એમની જાતિ જળવાઈ રહી છે. જેમ કે સિંહની સંખ્યા ઓછી થઈ જતી હોય, તો એમને આવી રીતે સફારી ઉદ્યાનમાં ખસેડી દેવામાં આવ્યા. ત્યાં એમને પ્રોપર વાતાવરણ આપવામાં આવ્યું, પ્રોપર ખાવાનું આપવામાં આવ્યું, જેથી કરીને હાલની તારીખમાં સિંહની બધી જાતિઓ લુપ્ત થઈ ગઈ નથી. નહીતર શું થઈ જતે? જો ધ્યાન આપવામાં ન આવતે ને તો પૃથ્વી પરથી બધા સિંહનું અસ્તિત્વ જતું રહેતે, અને જો સિંહનું અસ્તિત્વ જતું રહેતે તો આખી આહાર જાર છે તે ખોરવાઈ જતી. તો આવી રીતે તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી એવી ઘણી જાતિઓ કે જે સંકટમાં મુકાય તે પહેલાં જ તેમને ખસેડીને બીજી જગ્યાએ મૂકવામાં આવે છે. હવે ઘણીવાર એમની પેઢી વધારવા માટે, બરાબર, સિંહની સંખ્યા ઓછી થઈ ગઈ તો શું કરવામાં આવે છે? તો એમની સંખ્યા વધારવા માટે ઘણી બધી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ક્રાયો પ્રિઝર્વેશન ટેકનિક. હવે આ ક્રાયો પ્રિઝર્વેશન ટેકનિક કે જેને શીત જાળવણી કહેવામાં આવે છે, શીત જાળવણી એટલે એમાં શું કરવામાં આવે છે કે જે એના જન્યુ હોય ને, માદા જન્યુ હોય તો અંડકોષ અને નર જન્યુ હોય તો શુક્રકોષ, તો એ જે તે પ્રાણીના શુક્રકોષ અને જે અંડકોષ હોય તો એને એમના શરીરમાંથી કાઢવામાં આવે છે અને કાઢીને એમને -196°C પર સ્ટોર કરવામાં આવે છે. અને આ જે સ્ટોર છે તે ખૂબ જ લાંબા સમય સુધી થઈ શકે છે. અને આ જે સ્ટોર કરેલા જે સ્પર્મ હોય, એગ હોય, તો એને જો ધારો કે આ સિંહણ છે, તો સિંહણનો જ્યારે પ્રજનનનો ટાઈમ હોય, એના શરીરમાંથી જ્યારે અંડકોષ મુક્ત થવાનું હોય, તો એ દરમિયાન શ્રેષ્ઠ સિંહનું સ્પર્મ એટલે કે શુક્રકોષ આ જો સિંહણના શરીરમાં દાખલ કરવામાં આવે છે, તો એમાંથી જે ફલનની ક્રિયા દ્વારા ફલિતાંડ બને છે અને ફલિતાંડમાંથી જે ભ્રૂણનો વિકાસ થાય છે અને નવા સંતતિનું નિર્માણ થાય છે. તો આ રીતે એમનો વારસો, સિમ્પલી ભાષામાં કહીએ તો એમનો વારસો પણ જળવાઈ રહે છે અને સિંહની જાતિ પણ જળવાઈ રહે છે. તો આવી વસ્તુ, આવી જે ટેકનિક છે, તેના દ્વારા જે તે જાતિને બચાવી શકાય છે.
એવી બી ટેકનિક આવેલી છે કે ઈંડાને કૃત્રિમ રીતે પણ ફલિત કરી શકાય છે. તેમજ વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં પેશી સંવર્ધન પદ્ધતિ કે જેમાં વનસ્પતિના કોઈ પણ નાના ભાગમાંથી કોષ હોય, પેશી હોય કે કોઈ ટુકડો હોય, તેમાંથી નવી વનસ્પતિનું નિર્માણ કરી શકીએ છીએ. તો એવી ઘણી બધી ટેકનિક છે કે જેના દ્વારા જે સંકટના આરે આવી ગયેલી જે વનસ્પતિ હોય, પ્રાણી હોય, તો એમની જાતિને બચાવી શકાય છે. હવે બીજ તો વ્યાપારિક ધોરણે મહત્ત્વની કેટલીક વનસ્પતિઓની જે ભિન્ન જાતિઓના જે જનનીક જાતિ છે, તો એમના બીજને બીજ બેંકમાં લાંબા સમય માટે સ્ટોર કરવામાં આવે છે. એટલે કે જનનીક ભિન્નતા ધરાવતું જે બીજ છે, તો એ બીજને બીજ બેંકમાં લાંબા સમય સુધી મૂકવામાં આવે છે કે આગળ જતાં કદાચ જો એ જાતિ સંકટમાં મુકાય તો એના બીજનો ઉપયોગ કરીને એમની જે જાતિ સમૃદ્ધિ છે તે પૃથ્વી પર જાળવી શકાય છે. તો આવી રીતે જુદી જુદી ટેકનિકો દ્વારા નવસ્થાન સંરક્ષણ અભિગમ અપનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા ચેપ્ટર 15 પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એમાં ફરીવાર રિપીટ કરું છું કે આ ચેપ્ટરમાં તમારે ખાસ કરીને જે આંકડાઓ છે, જે યર છે, તે બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, કેટલી જૈવ વિવિધતા રિલેટેડ માહિતી કહેવાની રહી ગઈ તે કહી દઉં છું કે જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન એટલે કે જૈવ વિવિધતા માટે જરૂરી એવી એક નોર્મલી કહીએ તો મીટિંગ, હવે એને ઐતિહાસિક સંમેલન એટલે કીધેલું હતું કે એમાં ઘણા બધા દેશના જે કાર્યકર્તાઓ છે તે આમાં ભાગ લીધો હતો. તો આ જે ઐતિહાસિક સંમેલન છે, ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, એ 1992માં રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવેલી હતી. તેમજ આ ઐતિહાસિક સંમેલનને અનુસરીને 2002માં વર્ષમાં દક્ષિણ આફ્રિકાના જે જોહાન્સબર્ગમાં જૈવ વિવિધતાને ટકાવી રાખવા માટે વિશ્વ પરિષદ યોજવામાં આવેલું હતું, જેમાં વિશ્વના 190 જેટલા દેશોએ ભાગ લીધો હતો અને વિશ્વના 190 જેટલા દેશોએ એના રિલેટેડ એટલે કે જૈવ વિવિધતાને ટકાવવા રિલેટેડ પ્રતિજ્ઞા લીધેલી હતી. એમણે પ્રતિક્રિયા એવી લીધી કે 2010 સુધીમાં વિશ્વમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે જૈવ વિવિધતા જે છે, જૈવ વિવિધતાનો જે નાશ થઈ રહેલો છે, તો એના દરમાં એ લોકો ઘટાડો કરવાની ટ્રાય કરશે, એટલે કે નાશ ન થાય તેના પર એ લોકો કાર્ય કરશે. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી હવે આપણો ચેપ્ટર 15 પૂર્ણ થાય છે. હવે તમને દરેક પેરેગ્રાફમાંથી કઈ રીતને પ્રશ્ન પૂછાઈ શકે છે એ પ્રશ્નવાઇઝ એ ટોપિકના હેડિંગ સહિત સમજાવેલું છે કે જે તમારે તમારી નોટબુકમાં લખી દેવાના એ પ્રશ્નો, જેથી કરીને તમે એક્ઝામના ટાઈમે જ્યારે વાંચો તે તમને ક્વેશ્ચન્સ એમાંથી કયા પૂછાઈ શકે તે તમારા ધ્યાનમાં આવે. અને તમને કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ દ્વારા પૂછી શકો છો.